હવે તમે સાંભળશો, લગભગ બધાના વાર આવી ગયા છે, એટલે જેમ બને આપણે સંતવાણી તરફ ને ભજન તરફ જવું છે, એ હું કહું છું પણ પાછો બોલી નાખું છું. પણ બધા બે જો જેનું ઘરે હાલે છે બધા બેઠા છે, એટલે વાંધો નહીં. પણ આવું સરસ રંગ પર ગામ હોય તે સૌરાષ્ટ્રનો દુહો યાદ આવી જાય કે પાદરમાં જમીને બળદિયા કાળા, વઢકણી બાયડીને ગામમાં હાળા, ઈટનું ન દેજો દ્વારકાવાળા, ઝાઝુ જીવજો તમે રંગપુર વાળા, નગર મરી જાહે ગાવાવાળા, ખાખી પીને વાલે કભી સિગરેટ નહીં પીતે, ઠૂંઠા મિલ જાતે તો આખી નહીં પીતી. એટલે મને અહીંથી કહેવામાં આવ્યું છે કે મોજડી તમે ગાઓ, પણ પછી હું મોજડી ગાઉં તો મને પેમેન્ટ મોજડી જેટલું જ આપે બધા. અહીંયા તો એ કંઈ વાંધો નથી, આ લોકો તો ઉછીના આપે એમ છે, સરકારને ઉછીના દે એવા છે હો બધા. એટલે વસાણી પરિવારમાં ખૂબ સરસ માહોલ જામ્યો છે. પણ ઘડીક બોલી અને મારે વિક્રમભાઈને સંગીતાબેને મૂકવા છે અને છેલ્લી પ્યોર સંતવાણીનો રાઉન્ડ ભાઈ શૈલેષ મહારાજને આવશે, પછી પાછા તમે જેમ કહો એમ કરશું. કારણ કે હું ગઢડા કહીને આવ્યો છું કે રંગપુર જાઉં છું, એટલે હવે એ બાજુ તપાસ કરજે. વાહ રમેશભાઈ વાહ, તમારે તો એક દિન એમ રોજ ભલામણ. હું 4 વાગે ઘરે પગો કૂતર્યા હોય તો ઓળખી જાય તો સુખલામ ઘરે હુઈ જાય છે કે હુઈ તો હુઈ છે કાલવાળો. એટલે પહેલાં એક ધોઈનું દાદાના અવાજમાં તો નહીં પણ મારા અવાજમાં ગાઈશ, અને નકર સુરતમાં એક ભાઈ મારો પ્રોગ્રામ રાખ્યો તે 4 કલાકના નામ સરસ લખ્યા, મારા નામમાં ભૂલ કરી, તો એણે માફી માગી મારી. મન કે સુખદેવભાઈ જો તમે કહેતા તો બીજી 10,000 કંકુતિઓ સપાઈ નાખું, પણ તમારા નામમાં ભૂલ થઈ. મેં શું ભૂલ થઈ કે સુખદેવભાઈને બદલે સુખાભાઈ લખાણું છે, બે શબ્દો ઘટે છે. મેં શબ્દો ભલે ઘટે, પેમેન્ટ ન ઘટવું પડે. કારણ કે મારા બાપા સૂર્યમાં હાથે મોદડી ગાય નીકળી ગયા છે, એટલે એક ઘડીક આપણે ધોઈને બોલશું, પછી એક જ ઘડી મોદડી નહીં. કારણ કે અમારા ભાણભાઈ બેઠા છે ઉગેવડીવાળા, એણે દાદાને સાંભળ્યા છે. કારણ કે દાદા લૂના લઈને ઢસા આવતા હતા, રેલવે ફાટક બંધ હતું, તે રેલવેના પાટણ 3 વાર પગે લાગી ગયા. તો બધા કે દાદા પાટણ કેમ પગે લાગ્યા, તો કે સીધા કેટલા રેલવેના પાટા સિવાય દુનિયામાં કોઈ સીધું નથી. એક ચોખાનો દાણો બેનો રસોઈ કરતા દબાવે એટલે બેનો ખબર પડશે કે આખા તો પેલા કેટલા ચોખા બફાણા, પણ બધાને દબાવવાની જરૂર નહીં, નગર ખાય એવા ન રહે. એક મામાને જુઓ આખા મોહલની ખબર પડે કે એનું મોહળ કેવું છે. એક કાકાને જુઓ આખા કુટુંબની ખબર પડે કે અમારા રોન કેટલા કાઢતા. અને ગામનો સોરો જુઓ અને ગામનું પાદર જુઓ એટલે આખા ગામની ખબર પડે કે રીધિ સીધી બીધી ત્યાં જ બેઠી હોય. ઊંધા સાંપા ખોલી ખોલીને બેઠા, હાલ એટલે ખટારો ઊંધોઈ ગયો, ખટારો ઊંધો ને ગયો, સાંપું ઊંધું છે. અને આ બધા યુવાનોના મોઢા તેજ મારે છે એનું કારણ શું ખબર, સુરતવાળાને બધાના કે ગુજરાતી ફિલ્મ જોતા નથી એટલી. અને અમારો વિકાસ કોઈ અટકે તો ગુજરાતી ફિલ્મ. એ શરૂઆતમાં ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈ બહુ સરસ અભિનય આપ્યો અને બહુ પિક્ચર સરસ બનાવ્યા. વૈશે જે બગડાટો બોલ્યો, અમારા ગામમાં ટોકીસ આવું બંધ થઈ ગયું, ફિલ્મ હાલતા જ નથી. મેં ટોકીસવાળાને કહે શું ટાઈમ છે, એમને પૂછાય તમારે ક્યારે ટાઈમ છે. અમારે ટાઈમે તો મેશીને હેન્ડલ માર્યો અને ઉભડા મશીનથી ટોકીસ હાલે. આમ શોલે ફિલ્મ ગમે એવું જામ્યું હોય એમ પણ ડીઝલ ખૂટે તો ગબર જેવો ગબર જેવો કાલિયા તેરે ક્યાં હોગા. એટલે કે હેન્ડલ મારો હેન્ડલ મારો, સીતારામ સીતારામ ઉપાડો. કારણ કે મુંબઈમાં એક જગ્યાએ ગયો ને તો ઉધરા ખાવાના 3,000 રૂપિયા આપ્યા. મને કે દાદા ઉધરા ખાવ, મેં તો હવે ઉધર ખાવ. રાધે શ્યામ રાધે શ્યામ બોલ, હા વગડો વગડો, આમાં તો ઉતરી ગયેલું તબલું હાલ છે, ક્યાંય નો હાલતો મોજડી માલે. રાધે શ્યામ રાધે શ્યામ બોલ, બોલી લે પ્રાણિયા. બધું ક્લાસિકલ સંગીત છે ને, એને મોજડી ગાવી એટલે ડાયરે બિસ્કિટ ખાતા એવું લાગે. હા એમ એક જગ્યાએ હવે ના 7 વાગે એટલે મને કે વન્સ મોર, હવે ના 8 વાગે મને કે વન્સ મોર. મેં છે હું મને કે જ્યાં સુધી હારું નહીં ગાઉં ક્યાં સુધી વન્સ મોર. અને હવે તો રિવાજ એ કહેવાય આવી ગયા છે સુરતમાં મુંબઈમાં લગ્નના રિસેપ્શન તો હારા હોય, પણ બેહણા જુઓ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં બધા બેઠા હોય અને એટલું સરસ બોલે નમસ્તે નમસ્કાર નમસ્તે. આપણે એમ થાય હાલો મિરીજ આવી આવું બેહણું. અને ગામડામાં 9 દી સુધી બેહ્યો. અમારા ગઢડાની બાજુમાં એક ગામ છે, એક નાની ભાઈનો છોકરો 20 વર્ષનો ઓફ થઈ ગયેલો, ચાલો ને ખરેખર જ આવી અને મેં બોગલાને લીધો હાવ નવરાય. સકડા બેહર્યો મેં તો આગળ આગળ એમ વાય હેલવી જાય એનું ઘર હોય ને ફાળિયા આ મોટીને ઓ કરતા આગળ હગા હગા થઈને રોતા એમ અંદર માણેક તને ખાતા.
યો કરીને ખડકે બેસી ગયા. બોગલો રોયો, અડધી કલાક રોયા, પણ કોઈ એમ ન કીધું કે ઊભા થાવ કોગળા કરો. આમ ફાળિયા ઊંસા કર્યા કે ખડકે તાળું મારેલું. તમે નાન ભાઈ નથી રહેતા કે નવ જગ્યાએ ભાડાના બૂસ મારી મારીને રોલ પાઈ ગયા કે હાવ ખોટીનું રોયેલા. વળી પાદરી આવ્યા, વળી ફાળિયા ઉઠ્યા, વળી ઓ કરીને મોસમ પકડી ગયા. એમાં કોકનો ખટારો કપા તોડવા આવેલો ને શેરીને વસોવચ પીડેલો. દહીં લઈને આ બાજુ આવેલી ઈ શેરી સુધી, દહીં લઈને આ બાજુ ઈ શેરી સુધી. મને કે અવાજ કેમ ઘટી ગયો? મેં દહ લુખે જ ઘટી ગયા સામે. એને ગોતો ન કરે, કોકના પાથરા શેકીને ખાહે. 2:30 વાગ્યા, હું કામે આવ્યાથી ભૂલી ગયા. મેં તો હવે કોકને પૂછો તો એક છોકરું પાદરીમાં રમતો. મેં બેટા નાયણ ભાઈનો વિયરનો છોકરો વિયો ગયો, એનું ઘર તો જોયું કે આ બધા તું આગળ આગળ વાંય વાલવી. છોકરું આગળ આગળ એમ ફાળિયાના તળિયા મેં જોયું છોકરું કેણી પાસે જાય. એ 15 મિનિટ છોકરો આવ્યો એટલે એને એમ થયું કે મારા બાન કહેતો હું. એના ફળિયામાં અને મેં 20 જણા ઓ એને બાકી કોણ ભાઈ કોઈ નહીં ગયું. એમ નવરીના સેવી કીધું. એ વળી પાછા આવ્યા. મેં કીધું આમ નામ ન રખડાય. 3 વાગ્યા કીધું. એક બાબાને મેં પૂછ્યું ભાઈ નાયણ ભાઈનો વિવરનો છોકરો વી ગયો ઘર જોયું કે હા 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 મોટ ડેલો. મેં કીધું એમ કેમ તું ગોઈતું આપણે? એમ આમ સકડિયા સીડેલા. તો આઠ ઘરને વાંચે માણસો બેઠેલો બોગલાને મેં કીધું કે જેના બાપુજી ઓફ થઈ ગયા છે એનું તો પૂછતો નહીં કઈ રીતે ઓફ થઈ ગયા. તો કે પૂછવું પડે જ ને, નકર ખબર કેમ પડે? તો એણે પૂછ્યું ભાઈ કેમ કરતા વી ગયો? તો ક્યાં એને વાડીએ જતો પણ કૂવા પાસે નીકળ્યો, પગ કર્યો કૂવામાં પીડ્યો. તો કે તો ગાસ તો ગયો હોય છે ભાઈ. ને બે લાફા મારે આવું પૂછાય કે અવાજ તો આવ્યો જ હોય. લેબોલો હું આને કરો. તમે રામ અને રાવણનું યુદ્ધ પૂરું થયું ને વાંદરા થાકીને બેઠેલા કાંઈ કે વગર કારણે બાંધેલા. પર્સનલ ડખો કોઈ હતો જ નહીં. રામ બિચારા બેઠેલા ઓછાળા થઈને એમાં પુષ્પક વિમાન નીકળ્યું. એટલે એક વાંદરે બીજા વાંદરે કીધું કે આ શું થાય? કે પુષ્પક વિમાન. તો કે એમાં કોણ કોણ? તો કે રામ, સીતાજી, હનુમાન, લક્ષ્મણ અયોધ્યા આવ્યા. રાવણનો વધ કરીને ઘેરે જાય છે પાછા અયોધ્યા. અને વાંદરા બાંધ્યા. એ કે પુષ્પક વિમાન હતું? તો કે આ તો પહેલેથી છે. તો કે તો આ પુલ હું કામ બાંધી દઉં? દહ દહના ફેરા કરીને ખ્યાલ તો મારા દાદા ઓલપા કામ કરે, હું આણેપા કામ કરું. હવે લંકાઈ રહ્યું આપણે 1.5 મહિનો બાંધ્યા, ઉધાર માવાય નહીં આપે. તો કે લાવ્યું કોણ? તો કે હનુમાનજી. કે બોલાવું કે આય થોડું રહેવાય હોવ? હનુમાનજી અયોધ્યાથી રિટર્ન આવ્યા. એ કે ભલામણા હાવ ટાપ ઉપર મૂકીને વહી ગયા. અમારે કંઈક યોજના વિચારો, કંઈક જનધન યોજના, કંઈક આધાર કાર્ડ, કંઈક ઘરનું ઘર, કાંઈક તો આપો. તો હનુમાનજી કે લ્યો રામ પાસે. હનુમાનજી રામ પાસે ગયા કે મારા નાતનો ઉદ્ધાર કરો. ભગવાન રામ કે એનો ઉદ્ધાર થઈ જ ગયો છે, એને ખબર નથી. એને થોડા થોડા પકડીને જુદા જુદા ટાપુ પર ઘા કરો. એની આંખો નહીં ખુલે પણ વસ્તુ સારી બનાવશે. જાપાન, કોરિયા, રશિયા, ચાઇના, વાંદર્યા. આંખો ન ખુલે પણ વસ્તુ સારી બનાવે. હમણાં એક જગ્યાએ હું મોબાઈલ લેવા ગયો. મેં નવો ફોન કે નોકિયાનો, જૂનો કે ધોળકિયાનો, લે બોલો હું આને કરો. હમણાં એક જણો ડૉક્ટર ભાઈ કહ્યું કે સાહેબ રોજ રાતે સપનામાં વાંદરા ફૂટબોલ રમે છે. તો કે આલ્યો તીકડી આજ રાતે નહીં રમે. તો કે કાલ લવતો તો કેમ? તો કે આજ ફાઇનલ થઈ. એટલે ભણે દીકરી એમાંય ફાઇનલ જોઈ નાખ્યો. અને સુરતમાં 1970માં જે લોકો ગયા ને, એ ત્યારે 5-5, 10-10 કરોડના મકાનમાં રહેશે. એને રહેવા વાંધો નથી. પણ સુરતની પોઝિશન મેં જોઈ છે. 1994 પછી ગયા ને, હળે જ ઉત્તીર્ણ હું કરું. ન્યા રહેવું કાંઈ રહેવું. એટલે બહુ હરખાય હોય ને જેના વિશાળ બાકી. એને કહું છું કે આપણું રંગપુર જોવો, આપણા મકાન જોવો, આપણી વાડીઓ જોવો. એક એક રાંગે 8-8 મકાન વીઘા વીઘાના ફળિયા. આ મૂકીને સુરતનો મોહ ન રાખો. સુરતના ઘનશ્યામનગરમાં રહેવું એ કદાચ શેત્રુંજી ડેમમાં હોઈ રહેવું સારું. ડોલ તમે ખોળા લો તો ના એકો પડખે મૂકો, બાવણા નથી દેવાતા. અને સ્ટોપર જ નથી. ગીત ગાતા ગાતા ના કોઈક બીજો એને ખોળા મેળે. બોલો એટલી હકડાશમાં હું કામ રહેવું? અને કાંઈ નવું છે જે અહીંયા છે એ સુરતમાં છે. અહીંયા તમે કોઈકને પૂછો તારે બાપા તો કે વાડીએ ગયા, બા તો કે ભાટ લઈ ગયા, ભાઈ તો કે કરોડ લેવા ગયો. આની આ ત્રણ વસ્તુ સુરતમાં. તારે બાપા એમ્બ્રોઇડરી મશીને, ભાઈ તો કે હાડલા લેવા માર્કેટે, બા તો કે આ 10 રૂપિયા દોરા તોડે લ્યો. આમાં કાંઈ હું આમાં નવું છે. અને ભાવ કેટલા વિદ્યા જમીનના ભાવ. કામરેથી મસરા ઓલપા જતા ધમ કરીને પાછા. એમાં જમીનના દલાલ ઉભા જગ્યા કે આપણે સમૂહ લગ્ન છે. હું એક નંબર લીધો, 52 નંબર લેવો છે. મેં દીધો અમારો લે, આપણો આપણો નંબર આપણે વેચવા આવે છે. એક જમીનના દલાલના રાતના લગ્ન, રાતનું પૌણે તને રાતને 8 વાગ્યાથી ધંધો કરતો જમીનો. એ બાવડું પકડીને લઈ ગયા અને મંડપમાં ઊભો રાખ્યો ને કન્યાનો હાથમાં હાથમાં આપ્યો ને કે ભૂલી ગયો. એ કે સુની શરતની છે કે નવી? એટલે કન્યા છે જો તો ખરા. એટલે આયશે રસ્તો એવી વસ્તુ છે કે તો હવાર સુધી આવ્યા કરે. કારણ કે સુરતવાળાને ખબર છે. સિંગે તમે શૈલેષ મહારાજ, મેં રેકોર્ડ તોડ્યો સુરતમાં આયશ્ય કથા પહેલી વહેલી મેં કરી 7 દિવસની અંજની ઇન્સ્ટિલ એસ્ટેટમાં 7 દિવસ.
હાસ્ય કથા કરી, બધા પેપરમાં ટીવીમાં બધી આવ્યું હતું, રોજ બધાને દાંત કઢાવ્યા, કારણ કે સુરતમાં જ દાંત કઢાવવાની જરૂર છે, ઘરે દાંત કાઢી શકતા નહીં. અને પાંચ અહીં જો વ્યસનની કોઈ વાત નથી કરતો, વ્યસન કરાય જ નહીં, આ માત્ર જોક છે, જોક સાંભળીને ભૂલી જાયજો કે 135નો માવો હીરાના કારીગર માટે સારો. 35નો માવો જે કારીગર ખાતો છે એને એક્શન જોઈજો, લગભગ ઘંટી ઉપર માતાજીનો ફોટો નહીં હોય, ફિલ્મનો હિરોઈન હોય છે, અને એની સામે જતો છે તો માવો બને તે નેન છે, લડગે નેન આમ ફટ કરીને ખાઈ જાય, 142 હીરા બપોર કરી આ કારીગર કરી નાખશે, બાકી ભગતની પડી કે ખાતા બરાસ જ માર થાય છે એમના. ભગત ખાઈ કરે હું બી શું તમને, એટલે ખાતા નહીં, વ્યસન મુક્તિની અહીંયા વાત થતી હોય એમાં જોક્સ કહેવાય નહીં, પણ આ તો એક જોક છે અને ભૂલી જાય ગયો. નાકર હમણો વિદેશથી આવતો હતો તે ભૂરીએ 35નો માવો માગ્યો, મેં દીધો ગળી ગયો અને એડી કે ચીડ્યો, મેં કે 935 935 બે વાર તો વાંચ્યો. અમારે ગઢડા એક ભૂરીઓ આવ્યો હતો તુલસી માતાને ક્યારેનો પૈકા લાગતો, મેં કે ધીસ ઇઝ તુલસી માધર, હો માધર, પાંદડા લઈ લીધા નાખ્યા સોળ્યા, મારી અરે વાળી આવીને ખાજવળીનો છોડવો, એક પાંદરું હક ન લેવા દે, પેલે આખો છોડવો, મેં એમથી એમ તમને કર્યું ભૂરીઓ કે ધીસ ઇઝ ફાધર, અને આખો છોડવો ઉપાડ્યો અને જે ખંજોળે સીડ્યો છે, હું તમને બે વાર ધોરિયામાં પીડ્યો, બે વાર કુંડીમ પીડ્યો, મને કે મધર ઇઝ રાઈટ ફાધર ટાઈટ છે, મેં ફાધર તો ભૂકા કાઢી નાખે, માં બધા ડુંગરા ઉપર, બાપુજી બધા ભાઈને આમ થઈ ગયું, મોં કરીને નીકળતા જ નહીં. એટલે વિદેશવાળાને આવું છે, સંશોધન એવું કર્યા કરે, એમાં એમ વિદેશ ગયા હતા ને મારા ભાગમાં જે પ્લાન આવ્યું એવું તાણવાળું દર્શનભાઈ, મેં પ્લાન જોયું જ નહીં, કેવી તાણ, એર હોસ્ટેલ મારી પાસે થેપલા માગતી હતી, વિજય માલ્યાનું વિશે મને લાગે, મને કંઈક લાવવા દો ને, મેં દાંતને લઈ આવો દઉં કીધું, અને મારી આર્યા તો હાવ પહેલો વહેલો પ્લાનમાં દાદરા સરતો સરતો, મને કે પેટ્રોલ બેટ્રોલ લેશે ને દગો નહીં દે ને, કે ના આમાં નો પાંચી ફૂંક લેવાની હાલે જ તે, અને મારા ભાગમાં જે પ્લેન આવ્યું એર હોસ્ટેસ આવીને એ બધી ઘટ્યું, 80 80 બટા હું ખાઈશું, મેં માં ગળા ફા, હા આ ઉંમર એમ ન ધર્યા, આકાશ મેં દુધરા ભોળી ભવાનીમાં, અને સમોસા લઈને આવ્યું જાય ને અણકુટ લઈને આવ્યું એમ, પછી તમે ભાવ પૂછ્યા, હે માં એક સમોસાનું શું છે, મને કે બેટા 15 રૂપિયા, તો મારા આરે બીજા કલાક હતા એને બમણ, મેં ધામા કરે કે હાથમાં આપણે વ્યસાસ કોને લેવા કહેજો. એક છોકરી મને ઓળખી ગઈ, મને કે ઓ સુખદેવ ધામેલિયા, મેં હું તો નવાય પામી ગયો કે એર હોસ્ટેલ છોકરી મને ક્યાંથી ઓળખે, મેં તમે મને કઈ રીતે ઓળખો, તો કે તમારા TV 9 બધી ચેનલમાં હું પ્રોગ્રામ જોઉં છું ને અમદાવાદની છું ને હમણાં એરવેઝમાં જોઈન્ટ થઈ છું, તમારે કાંઈ ખાવું છે, હું તો ગળગળો થઈ ગયો, એટલું પ્રેમથી ઘરે નહીં પૂછેલું, તમે લઈ આવો ને ખાવા, તો કે એમ ન આવે, તમે ઓર્ડર લખાવો, તો હું ભૂખ્યો થયેલો, મેં લખો થેપલા દહીં કઢી ખીચડી પાપડ સલાડ, મને કે આ આ છે ને પ્લેન છે, નાઇટની વાડી નથી, અહીંની જે દેવી મળે તમે માગો ન મળે, અને પ્લેનમાં એકવાર ખાસ બેસજો, માથે રૂપિયા કરીને એકવાર પ્લેનમાં બેહું, પ્લેનમાં બેહ મોટા મોટો ફાયદો શું થાય જીવનમાં, તો અભિમાન હાવ ઉતરી જાય, અમુક અંતો પર પ્લેન જાય એટલે 400 વીઘાના ખેતર મોબાઈલ જેવડા દેખાય, કોઈને જમીન લાગે જ નહીં, અને ગમે એવો મોટો માણો હોય તો બધા હરખાટ લાગે, અને પ્લેનમાં હું ગામડાવાળાને કહું કે ન બેહો તો એરપોર્ટ સુધી ખાસ જાયજો, એરપોર્ટનું વાતાવરણ એટલે સારામાં સારું વાતાવરણ, કોઈ નાહી વિનાનો માણો હોય જ નહીં, કોઈ લુકેશ ન હોય, કંઈક એરપોર્ટ સારું, સ્વચ્છતા હારી, ચોખ્ખાઈ હારી, અને છોકરી સૂચના આપતી હોય તો આમ પ્લેન ભલે 2 કલાક મોડો આવે, અને સાંભળ્યા જ કરવી, એ છોકરી એટલું સરસ બોલે, કૃપયા યાત્રી ધ્યાન દે, બોમ્બે છે ભાવનગર આ નેવલી ફ્લાઇટ દેર છે, ભલે દેર છે પણ તું બોલ્યા કે, એની પછી રેલવે સ્ટેશન વડોદરા અમરેલી રાજકોટ ભાવનગર ચોખ્ખા પ્લેટફોર્મ સારા, છોકરીઓ સૂચના હારી પે, કૃપયા યાત્રી ધ્યાન દે, બાંદ્રા છે ભાવનગર આ નેવલી ટ્રેન દેર છે, ભલે દેર છે પણ તું, હાવ સેલું વાતાવરણ, એટલે બસ સ્ટેન્ડ ઘોડા પડી ગયા હોય, ઢોર આંટા મારતા હોય, ભીખારી આંટા મારતા, સૂત ના એવી આવે, અમરેલી સાવરકુંડલા, અમરેલી સાવરકુંડલા આવશે તો ઉપર છે, સાવરકુંડલા અમરેલી, સાવરકુંડલા અમરેલી, 11 ફ્લેવર પર ઢોર ઉભા નહીં તો રિવર્સમાં આવશે, આ મજા જેવું વાતણ એવી મજા, અને છોકરાને અતિશય ટ્રેનિંગ ન આપતા હો, બહુ સંસ્કાર, હવે સુરતમાં કેવું થયું છે, બસ છોકરો ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, એને પોલીસમાં જવા દો, જમાદારમાં જવા દો, મામલતદારમાં જવા દો, જ્યાં જવું હોય ત્યાં જવા, બધા છોકરા સુરતમાં ડૉક્ટર થાય તો એમ્બ્રોઇડરી મંદી આવે કે નહીં, ભાઈ ડૉક્ટર લારી લઈને નીકળે, હવે તાવ તેલેરિયો મેલેરિયો, ભાઈ બહુ સંસ્કાર નો આપો, અતિશય સંસ્કાર તમે આપો ને એનું શું રિઝલ્ટ આવે છે એ મને અનુભવ છે, હું મારા ઘરે બેઠો હતો, મારી નાની દીકરી આ બાજુ બેઠી હતી, મારો નાનો છોકરો આ બાજુ બેઠો હતો, બહારથી એક ભાઈ મને મળવા આવ્યા, 1/2 કલાક મળીને વિયાઈ ગયા, એક પણ છોકરો ઊભો ન થયો એટલે મારો મગજ જોઈ ગયો, મેં બેટા આવી ભૂલ ક્યારેય નહીં કરવાની,
કોઈ પણ વ્યક્તિ બહારથી આવે એટલે જ્યાં બેઠો ત્યાં ઊભો થઈ જાય, મારો છોકરો ધ્રુજવા મળ્યો કે પપ્પા ન ભૂલ થાય. બીજા દિવસે મારા ખોળામાં છોકરો બેઠો હતો અને બાજુવાળા બેન આવ્યા, એ કે માસી વૈયો મને પરસ્યો વળી ગયો, મારી અંતરની ઈચ્છા કરી પણ પરસ્યો વળી ગયો. એટલે હું રજૂ કરું ભાઈ વિક્રમભાઈ અને સંગીતાબેન જોરદાર તાળીઓ થઈ લ્યો ભાઈ ને.